वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવના મેડમ પુરાણો સેવા સંસ્થામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 2 ગુજરાતી વિષયમાં શરણાઈ ઢોલક અને રંગનો આપણે અભ્યાસ કરીશું. શરણાઈ તો શરણાઈ એ સંગીતનું સાધન છે. એ લાંબી નળી જેવું અને આગળ ગોળાકાર હોય છે. એમાંથી સંગીતના અલગ અલગ ધ્વનિઓ નીકળે છે અને ઢોલક જે છે તે બંને છેડે નળાકાર અને બંને છેડે ચામડાથી મઢેલું હોય છે અને એને લાકડી વડે વગાડવામાં આવે છે. અને રંગ તો રંગો તો વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ રંગો જોયા હશે ને, સફેદ, લાલ, પીળો એમ અલગ અલગ રંગો. તો સૌપ્રથમ અહીં આપણને ગીત ગાવાનું કહેવામાં આવ્યું છે, તો સૌપ્રથમ આપણે ગીત ગાઈશું. તમે પણ આ ગીતને સાંભળજો અને સાથે સાથે ગાજો. ફરો ફરોની છોકરા ફૂંદરડી, ફરો ફરોની છોકરા ફૂંદરડી, જેમ ફરી ઉંદરડા ઉંદરડી, તેમ ફરોની છોકરા ફૂંદરડી, ફરી ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તાર લીઓ સૌ ઉંદરડી, ફરો ફરોની છોકરા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. તો આપણે અહીં ગીત ગાયું, તો હવે આ ગીતનો આપણે અભ્યાસ કરીશું. ફરો ફરોને છોકરા ઉંદરડી. વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ પ્રકારની રમતો રમતા હશો, તો અહીં પણ છોકરાઓને ઉંદરડીની રમત રમવાનું કહેવામાં આવ્યું છે. જેમ ફરે ઉંદરડા ઉંદરડી, જેમ ઉંદરડા અને ઉંદરડી ગોળ ગોળ ફરીને ફરે છે તેવી જ રીતે બાળકો તમે પણ ઉંદરડીની રમત રમો. ફરે ચાંદો સૂરજ બી ઉંદરડા, પેલી તારડીઓ સૌ ઉંદરડી. ચાંદો સૂરજને અહીં આ ગીતમાં ઉંદરડા કહેવામાં આવ્યા છે અને તારડીઓને ઉંદરડી કહેવામાં આવી છે. ફરો ફરોને છોકરા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. જેમ ઉંદરડા અને ઉંદરડી ભાગી ભાગીને રમત રમે છે, ફરે છે, તેમ બાળકો તમે પણ ઉંદરડીની રમત રમો. અહીં આપણે આ ગીતની સમજૂતી મેળવી. હવે આપણે આગળની વાર્તા જોઈશું. આગળની વાર્તા છે વાંસળીવાળો. વાંસળીવાળો એટલે કે વાંસળી વગાડનાર વ્યક્તિ. અહીં આ વાંસળી વગાડનાર વ્યક્તિની વાર્તા આપવામાં આવી છે. તો આપણે અહીં વાર્તા જોઈએ. એક ગામ હતું, એમાં ઘણા ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર. એક ગામ હતું, ત્યાં ઘણા બધા ઉંદરો હતા. જ્યાં જોયો ત્યાં ઉંદર જ ઉંદર જોવા મળતા હતા. મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, એમ અલગ અલગ પ્રકારના નાના મોટા અને અલગ અલગ રંગના ઉંદરો જોવા મળતા હતા. જ્યાં જોયો ત્યાં ઉંદર જ ઉંદર. આખા ગામમાં જ્યાં જોયો ત્યાં ઉંદર જ ઉંદર જોવા મળતા હતા. સુખી ખાવાના દે, સુખી પીવાના દે, સુખી બેસવાના દે, સુખી ઊંઘવાના દે, સુખી ચાલવાના દે, સુખી ફરવાના દે. એટલે આ જે ઉંદરો હતા તે ગામ લોકોને ખૂબ જ હેરાન કરતા હતા. કંઈ પણ એમને કામ કરવા દેતા ન હતા, ખાવા પણ ન દે, તે ઊંઘવા પણ ના દે. એટલે ખૂબ જ આ ઉંદરો ગામ લોકોને હેરાન કરતા હતા. આમ જાઓ તો ચું ચું ચું, તેમ જાઓ તો ચું ચું ચું, જ્યાં જાઓ ત્યાં ચું ચું ચું. એટલે કે આ ઉંદરો જ્યાં જુઓ ત્યાં ચું 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 અવાજ કરતા હતા. હવે શું કરવું, હવે ક્યાં જવું? ગામના લોકો તો વિચારવા લાગ્યા કે હવે શું કરવું અને ક્યાં જવું ગામ છોડીને. લોકો બધા કંટાળ્યા, ગામના લોકો ખૂબ જ કંટાળી ગયા હતા, ખૂબ જ ત્રાસી ગયા હતા ઉંદરોથી. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી દાઢીવાળો, લાંબા લાંબા વાળવાળો. એ વાંસળીવાળો કેવો હતો? એ જરાક દાઢીવાળો અને લાંબા લાંબા વાળવાળો હતો અને માથે લાલ ટોપી પહેરી છે અને પીળો ડગલો પહેર્યો છે.
લો કહી ભાઈ અમે તો કંટાળ્યા આ ઉંદરથી હારી ગયા. ઉંદર સઘળા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. શું કહે છે ગામ લોકો, અમે તો આ ઉંદરથી હારી ગયા છીએ, આ ઉંદરને તમે બહાર કાઢો, ગામની બહાર કાઢો તો અમે 1000 રૂપિયા તમને આપીએ. વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો. પછી તો પૂછપૂછ શું, દોડતા દોડતા ઉંદરો આવ્યા, કોઈ નાસ્તા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, તો કોઈ ધસતા આવ્યા. એટલે કે ઉંદરો તો દોડી દોડીને કૂદતા કૂદતા અને ધસી ધસીને ત્યાં આવ્યા. ચારેકોર ઉંદર જ ઉંદર, ચારેકોર ચું ચું ચું, એટલે ચારેકોર ઉંદરો અવાજ કરવા લાગ્યા. વાંસળીવાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. એટલામાં નદી આવી. વાંસળીવાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. જે વાંસળીવાળો કટ જાય છે તે ઉંદર પણ પાછળ પાછળ જાય છે, તો વચ્ચે નદી આવે છે. તો વાંસળીવાળો નદીમાં ઉતર્યો એવા ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાંસળીવાળો નદી ઓળંગી ગયો, ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા અને લોકો બધા રાજી થઈ ગયા. વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કેવા અને વાત કેવી, જા છાનામાનો ચાલ્યો જા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય? વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં. વાંસળી લઈને તેણે વગાડવા માંડી. વાંસળી વાગી પછી પૂછપૂછ શું, એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું, બધા જ છોકરા બહાર આવ્યા. આ બાળકો ચિત્રમાં વિદ્યાર્થીમાં તમે જોઈ શકો છો કે વાંસળીવાળો વાંસળી વગાડે છે અને બાળકો એની પાછળ પાછળ આવી રહ્યા છે. એમ ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, કોરા આવ્યા, એટલે ગામના અલગ અલગ નાના મોટા બાળકો બધા જ વાંસળીવાળાની પાછળ પાછળ આવ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા, કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ધસતું આવ્યું, ચારે કોઈ છોકરા જ છોકરા, ચારે કોઈ હો 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 હો, બધા છોકરા અવાજ કરવા લાગ્યા. અરે ઊભા રહો ઊભા રહો, પણ છોકરા શાના ઊભા રહે, એ તો ચાલે નદી તરફ. લોક બધા ગભરાયા, રખીને છોકરા પાણીમાં ડૂબી જાય. જે માસીવાળો આગળ ચાલે તેમ છોકરાઓ પાછળ પાછળ નદી તરફ જઈ રહ્યા હતા. તો લોકો ગભરાયા કે કદાચ આ બાળકો પાણીમાં ડૂબી જાય, તો દોડીને તે નદીએ આવ્યા ને માસીવાળાને કહ્યું, લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા અને જે હવે તું બીજે ગામ. માસીવાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા સાંભળવાની તમને મજા આવી ને, તો આના પછીનો આપણે સ્વાધ્યાય આના પછીના વિડીયોમાં જોઈશું. નમસ્તે, આભાર.